विद्यार्थी मित्रों, आज आप धोरण छ नी अंदर गणित विषय नी अंदर अपने जे नव चेप्टर चालू करूँ तेनी अंदर आप जोवानुं छे के पहला आप जोई लीधुं छे रेखा बिंदु रेखाखंड ने किरण आ जोयुं छे। हवे आप जोवानुं छे समांतर रेखा छेदती रेखा अने लंब रेखा आ त्रण वस्तु जोवानी छे। तो एमां आपणे पहेलुं जोईए समांतर रेखा। तो के समांतर रेखा केम होय केवी होय तो घणी वखत आपणे रेलवेना पाटा જોયા હોય તો કે રેલવેના પાટા હોય એ આ રીતે હોય તો આને કહેવાય સમાંતર। પણ રેલવેના પાટા હોય એ આ રીતે સમાંતર હોય છે। હવે રેખા કીધું છે આપણે, રેખા એટલે શું કે બે ની અંદર શું હોય તો કે તીર આવેલો હોય બે બાજુ, તો આને કહેવાય સમાંતર રેખા। એટલે કે ક્યાંય પણ તમે આ જે રેખા રહી એ ક્યાંય પણ તમારે ભેગી થશે નહીં, બેની દિશા એક જ છે પણ ક્યાંય ભેગી થશે નહીં અને એક જ દિશામાં જાય છે। બે આ બાજુ તો આ બાજુ જ જાય છે, આ બાજુ તો આ બાજુ જ જાય છે, બે છે સમાંતર રેલવેના પાટાની જેમ સમાંતર છે। હવે ધારો કે મેં આને નામ આપ્યું એલ, આને નામ આપ્યું એમ, જો એને સંજ્ઞામાં દર્શાવવાનું હોય, તમને ઘણી વખત એમ કીધું હોય કે સમાંતર રેખા એલ અને એમ છે એને સંજ્ઞામાં દર નીચેનામાંથી કયું દર્શાવાય, તો કઈ રીતે દર્શાવાય? તો કે એલ કરવાનું, બે લીટા કરવાના, આ જે બે લીટા છે એને શું કહેવાય સમાંતર, અને એમ તો અહીંયા લખાય શું છે એમ સમાંતર એમ, એલ સમાંતર એમ, આ જે બે છે એ સમાંતર રેખા છે અને આ જે નિશાની રહી એ સમાંતર રેખાની નિશાની છે। ત્યારબાદ જોવાનું છે છેદતી રેખા, તો કે છેદતી રેખા એટલે શું? તો કે છેદતી રેખા એટલે ગમે તે રેખા હોય એ ગમે એમ ભેગી થાય, ક્રોસમાં ભેગી થાય, કોઈ પણ એક બિંદુમાં છેદે એટલે કે ભેગી થતી હોય એને કહેવાય છેદતી રેખા। એટલે કે અહીંયા જો આ બે રેખાઓ છે એ એક બિંદુમાં ભેગી થાય છે એટલે કે ક્રોસ થાય છે, અહીંયા પણ થાય છે, એવું જરૂરી નથી કે આમ ક્રોસમાં જ હોય એટલે કે પ્લસમાં હોય કે ક્રોસમાં હોય, ગમે ત્યાં છેદી શકે છે, આવી રીતે પણ હોઈ શકે। અને બે રેખાઓ હોય છેદતી હોય એવું જરૂરી નથી, ત્રણ પણ રેખાઓ છેદતી હોય છે, છેદતી રેખાઓ હોય એને દર્શાવવામાં આવતું નથી, એને કોઈ નિશાની હોતી નથી। હવે આપણે ત્યારબાદ જોવાનું છે લંબ રેખા। લંબ રેખા કોને કહેવાય? લંબ એટલે શું થયું? આપણે ઘણી વખત જોયું લંબ એટલે શું થયું કે એલ, પણ જે રેખાઓ બે ભેગી થાય અને એલ બનાવે એને કહેવાય લંબ રેખાઓ। તો કે બે રેખાઓ હોય આમ લંબ બનાવતી હોય, અહીંયા જો એલ બને છે, અહીંયા પણ બને છે, અહીંયા પણ બને છે, આમ લંબ થતી હોય ચારેય બાજુ એને કહેવાય લંબ રેખા। તો એ લંબ રેખા હોય, ધારો કે આને મેં નામ આપ્યું એલ, આને નામ આપ્યું એમ, તો લંબ રેખા એકાબીજાને 90° ખૂણે ભેગી થતી હોય, એટલે કે છેદતી તો હોય જ પણ ક્યાં ભેગી થતી હોય 90° ખૂણે ભેગી થતી હોય। હવે લંબ રેખા હોય તમને એમ કે લંબ રેખાને દર્શાવાય શું સંજ્ઞા? તો કે મેં અહીંયા નામ આપ્યું છે એલ અને એમ, તો અહીંયા એલ અને એમ, હવે એની વચ્ચેની નિશાની અહીંયા આપણે સમાંતરની અંદર શું કર્યું હતું કે બે ઊભા લીટા કર્યા હતા એટલે એને કહેવાય સમાંતર, પણ હવે આપણે અહીંયા કરવાનું છે ઊંધો ટી એટલે કે આમ, આને કહેવાય લંબ। તો કે આને વાંચવું હોય તો શું લખાય એલ લંબ એમ, એટલે કે એલ અને એમ છે એ બે એકબીજાને લંબ છે, આવી રીતે આપણે લંબ વડે દર્શાવાય। તો પહેલેથી આજ જોઈએ આપણે કઈ કઈ વસ્તુ જોઈએ, તો કે સમાંતર રેખા જોઈ, સમાંતર રેખા એટલે કેવી? તો કે ક્યાંય ભેગી થાય નહીં, એલ અને એમ બે રેખા છે એ ક્યાંય ભેગી થતી નથી, એક જ દિશામાં જતી હોય અને એક આરે સમાંતર હોય। સંજ્ઞા શું છે એની? તો કે ઊભા બે લીટા છે, એટલે કે ઊભા લીટા એટલે શું?
तो के समांतर छे। हवे छेदती रेखा, छेदती रेखा एटले शुं के कोई पण बे रेखाओ होय त्रण रेखाओ होय एक एक ज बिंदु में छेदे एने कहेवाय एटले के भेगी थई एने कहेवाय छेदती रेखा। हवे त्यार बाद जोवानुं छे लंब रेखा, तो लंब रेखा एटले शुं, लंब एटले शुं थयुं तो के एल, आपणे जोयुं छे के एल एटले शुं थाय लंब, एटले के 90 अंश नो खूणो थतो होय, तो के बे रेखाओ छे एल अने एम जे अहींया 90 अंश ना खूणे भेगी थाय छे, थाय छे बधी ज बाजुए 90 अंश ना खूणे भेगी थाय छे, आवी रीते लंब रेखा बने छे। ઘણી વખત પરીક્ષામાં તમને વિકલ્પમાં પૂછાય કે લંબ રેખા છે, સમાંતર રેખા છે, નીચેનામાંથી એલ અને એમ છે સમાંતર રેખા છે, તો નીચેનામાંથી કેમ દર્શાવાય, તો આ રીતે દર્શાવી શકાય। જેવી રીતે લંબ રેખાનું પૂછ્યું હોય તો લંબ રેખા પણ આ રીતે દર્શાવી શકાય। આમ આપણે જોયું કે લંબ રેખા, છેદતી રેખા અને સમાંતર રેખા। હવે આપણે આગળના લેક્ચરની અંદર જોવાનું છે કે સમાંતર સાદા વક્ર કોને કહેવાય અને વક્ર કોને કહેવાય એ હવે આપણે આગળના લેક્ચરમાં જોવાનું છે। અસ્તુ।